વાજો નવસારીની કરીએ તો અહીંથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીમાં ઘોડાપૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા, જો કે ધીમે ધીમે હવે આ પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે. પૂર્ણા નદીની સપાટી હાલ 18 ફૂટ પર છે, જ્યારે રાત્રિ દરમિયાન તે 24 થી 25 ફૂટ પર હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી અને જેની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યાં આગળ આપણે હાલ ઉપર ઊભા છે એ પૂર્ણા નદી છે. આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે આ જ પૂર્ણા નદીનું જે જળસ્તર હતું તે 24 થી 25 ફૂટ જેટલું પહોંચી ચૂક્યું હતું. જોકે અત્યારે તેની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે અને 18 ફૂટ જેટલી જે તેની સપાટી છે ત્યાં સુધી તે આવી પહોંચ્યું છે. ત્યારે આપણે આ તરફ જોઈએ તો જે આ પૂર્ણા નદીની બાજુમાં જ આ એક નાનો એક બ્રિજ આવ્યો છે, જે બ્રિજ પણ ગઈકાલે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. પરંતુ આજે આ બ્રિજ પણ જોઈ શકીએ ત્યારે ઉપરવાસમાં વરસાદ બંધ પડવાની સાથે જ જે પાણીનું જે જળસ્તર છે તેમાં ઘટાડો થતો નવસારી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે. અને જે પૂરના પાણી જે વિસ્તારોમાં ફરી વળ્યા હતા ત્યાંથી પણ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને 24 કલાક જેટલા સમય થતાં હજુ ઘણા વિસ્તારની અંદર પાણી જોવા મળ્યું છે. જોકે હજુ પણ જે ઘણા વિસ્તારોની અંદર પાણી જે છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. જોકે પૂર્ણા નદી જે સપાટી જે આપણે હાલ જે જોઈ શકીએ છીએ પૂર્ણા નદી જે પણ હવે ધીમી પડી ગઈ છે અને પૂર્ણા નદી જે છે તેના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી. હવે વાત કરીશું પાણીમાં ગયેલા વાવેતર પર. ખેડાના માતરમાં મેઘરાજાની એટલી બધી મહેરબાની થઈ કે ખેડૂતોને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. માતર તાલુકાના હાંડેવા ગામે 2016-17માં પાણીના નિકાસા કાંસ પર બનાવવામાં આવેલા ગરનાળાની ઊંચાઈ ઓછી રાખવાથી અનેક ગામોને નુકસાન પહોંચ્યું છે. અંદાજિત 25 થી 30 જેટલા ગામોનું વરસાદી પાણીની ખંભાતના અખાત તરફ નિકાસ થાય છે, પરંતુ આ પાણીનો નિકાલ અવરોધાતા માતરના હજારો હેક્ટર ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરો જાણે સમુદ્રમાં ફેરવાઈ ગયા છે અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખેડા જિલ્લામાં જે રીતે વરસાદ શરૂ થયો છે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી, ખાસ કરીને માતર તાલુકામાં તેની વિપરીત અસર થઈ છે. જોઈ શકાય છે આ ચાનોર અને તેની આસપાસની જે ખેતીલાયક જમીનો છે તે અત્યારે સમુદ્રમાં ફેરવાઈ ગઈ છે. પાણી એટલું બધું વરસ્યું કે ખેડૂતોની જે ડાંગર હતી તે ધોવાઈ ગઈ છે, ડાંગરના ધરુ પણ ધોવાઈ ગયા છે. આ ખેતરો જોઈને કદાચ તમને અત્યારે એવું લાગતું હશે કે આ સમુદ્ર છે, પરંતુ એવું નથી, આ ખેતર જ છે. અને આ જે ખેડૂતો છે તેમની આ જમીનો છે જેમાં ઘણું નુકસાન થયું છે. આપણે વાત કરીશું ખેડૂતો સાથે, તેમની શું ફરિયાદ છે? શું નામ મિત્ર તમારું? ઇનાયત હુસે. ઇનાયતભાઈ, શું તકલીફ થઈ છે? કેટલું પાણી આવ્યું? લગભગ 10 થી 12 દિવસથી જે કંઈ વરસાદ પડ્યું છે તે વરસાદને કારણે સંપૂર્ણ ડાંગર અમારી ડૂબી જાય છે અને પાણીનું આગળ અમારું કોઈ નિકાલ થતું નહીં, જોઈએ એવું નિકાલ નહીં થતું. એના કારણે અત્યારે ખેડૂતને કોઈ જાતનું પાકની આશા રહી નથી અને સંપૂર્ણપણે પાક ખલાસ થઈ ગયું છે. તમારી પોતાની કેટલી જમીન છે? કેટલી? મારે લગભગ 120 વીઘા જમીન છે, તેમાંથી ખરેખર જોવા જાઓ તો 30 થી 25 વીઘા જમીન બાકી રહી, બાકી બીજી બધી 80 થી 85 વીઘા સંપૂર્ણ ડૂબી જઈ છે. 80 થી 85 વીઘા જમીન ડૂબાણમાં ગઈ એટલે કે લાખો રૂપિયાનું નુકસાન કહી શકાય. શું નામ મિત્ર તમારું? રાજુભાઈ. શું તકલીફ છે, શું કહેશો? સૌથી મોટી તકલીફ કે વરસાદે પાણીની છે, નિકાલ થતો નથી. આગળ અમે મોટો નિકાસ છે અને મોટો એક મતલબ પહાડ જેટલો એક એ છે, તે આખું ફીટ છે નિકાસની અંદર, પાણી નિકાલ બિલકુલ થતો નથી. ઘણી વખત સરકારમાં અમે રજૂઆત બી કરેલી છે, લગભગ 10 વર્ષથી રજૂઆત કરેલી છે, છતાં બી કોઈ તંત્ર જોવા નથી આવ્યું અને કોઈ પગલાં લીધેલ નથી, જેના માટે આ બધું ડૂબાણ થયેલું છે. નિકાસ પાણી નિકાસ પાણી નિકાલ માટે છે, નિકાસ છે, પણ મતલબ આખો પુરાઈ ગયેલો છે અને ઝાડ છે અંદર બધા નાળા ઉગી જશે, બિલકુલ સંપૂર્ણપણે બંધ છે. કોઈ આવ્યા નથી, કોઈ ચેક કરવાના આવ્યા. 10 વર્ષથી અમે રજૂઆત કરેલી છે પણ છતાં બી કંઈ થયેલું નથી. પાણીનો જે મુખ્ય નિકાસ છે તે બંધ થઈ જાય ત્યારે શું સ્થિતિ થાય તે સમજી શકાય છે. આપણી સાથે અહીંયા સરપંચ છે, સ્થાનિક, તેમને પણ વાત કરીશું. શું નામ છે સરપંચ તમારું? અચ્છા, શું આ ફરિયાદ છે લોકોની અને શું રજૂઆતો થઈ છે, શું કહેશો? નિકાસ છે
નિકાસની આગળ જ એક નારો બનાવેલો છે, નારો ઉપર હતો, નેરનો નારો બનાવ્યો છે, એ નારો ઉપર લીધો છે. દર વર્ષ નીચે હતો, ગયા વર્ષ બનાવ્યો, એ ઉપર લીધો છે. જે પાણી અટકી ઓબલ ભરાઈ જાય છે, એના લીધે આગળ પાણી વધતું નથી. તો જ્યારે બનાવવામાં આવતું હતું એ વખતે સિંચાઈ વિભાગને કોઈ ધ્યાન દોર્યું નહોતું? આપણે ગામથી 4 કિલોમીટર છેટું હતું, કોઈને આપણને ખબર નથી. હા, અત્યારે ખબર પડી આપણને. કોણે બનાવ્યું છે? નિકાસ એ નેર ખાતા. એક નિકાસ નો માર્ગ અવરોધાયો અને તેના કારણે આ જે હજારો વીઘા જમીન છે તેમાં પાણી ભરાઈ ગયું છે. ખરેખર તંત્રની આ મોટી ગંભીર બેદરકારી કહેવાય. જો આ નારો યોગ્ય રીતે ફરીથી બનાવવામાં નહીં આવે તો દર વર્ષે આ રીતે ખેડૂતોને મોટું નુકસાન જાય તેવી આશંકા સેવાઈ રહી છે. યોગિન્દરજી, જી મીડિયા, ખેડા.